અમીરગઢ ચેકપોસ્ટ પરથી મેથેમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ અમીરગઢ પોલીસે ઝડપ્યું. 3 અટકાયત સાથે 1.16 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી અમીરગઢ પોલીસ રૂટીન વાહન ચેકિંગ દરમિયાન એક ક્રેટા ગાડીમાંથી 1 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેમાં ગાડી સહિત 1,16,49,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી 3 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના પ્રતિનિધિ આનંદ પરમાર દ્વારા જણાવવામાં આવેલી વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી મેથેમ્ફેટામાઇન નામનું MD ડ્રગ્સ ઝડપાયું છે, જેમાં અમીરગઢ પોલીસ રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી એક સફેદ ક્રેટા ગાડી GJ10 DJ3448 આવતા તે ગાડી શંકાસ્પદ લાગતા તે ગાડીને સાઈડમાં પાર્ક કરાવી પોલીસ દ્વારા તે ગાડીની તપાસ કરી હતી. પોલીસને 1,072 ગ્રામ જેટલું મેથેમ્ફેટામાઇન નામનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેથી પોલીસે ગાડીમાં સવાર 3 ઇસમોને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ઇશરાકભાઈ બલોચ જામનગર, સોહેલ ઓસમાણભાઈ સિંધી નદીપા રોડ 3 દરવાજા જામનગર અને અસલમભાઈ અબ્દુલ સતારભાઈ દરજાદા ઓઝા ગેટ સિલ્વર સોસાયટી શિશુવિહાર વાડી શેરી લીમડા લાઇન જામનગર વાળા 3 ઇસમોને ઝડપી પાડી અમીરગઢ પોલીસમાં તેઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત અમીરગઢ પોલીસ સ્ટેશન એક રાજસ્થાન રાજ્યથી જોડાયેલું પોલીસ સ્ટેશન હોય એ અનુસંધાને 4 હંગામી ચેકપોસ્ટ અને 2 કાયમી ચેકપોસ્ટ કાર્યરત હોય અમીરગઢ ચેકપોસ્ટ ખાતે અને તમામ ચેકપોસ્ટ ખાતે વધુમાં વધુ પ્રતિબંધિત ચીજવસ્તુઓની આવીએથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે, જે અનુસંધાને ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ ખાતે 1,07,20,000 જેટલા મુદ્દામાં સાથે 3 ઇસમો પોતાની કબજાની ક્રેટા ગાડીમાં પકડાઈ ગયેલ હતા. એ અનુસંધાને આજરોજ ગુનો દાખલ કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.